પાટણ જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાટણ જિલ્લામાં ઉનાળા પાકનું વાવેતર થવા પામ્યું છે। પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ સાલે પાટણ જિલ્લામાં 13.12 હજાર હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર થયું છે, જેમાં ખાસ કરીને ચાલુ સાલે ઉનાળુ બાજરી 4024 હેક્ટર, ઘાસચારો 8453 હેક્ટર, શાકભાજી 473 હેક્ટર અને મગફળીનું 61 હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે। ગયા વર્ષે પાટણ જિલ્લામાં 12845 હેક્ટરમાં ઉનાળા પાકનું વાવેતર થવા પામ્યું હતું। રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉનાળા પાકનું વાવેતરમાં વધારો થયો છે। પાટણ જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે। પાટણ જિલ્લામાં ઉનાળામાં ગરમ હવામાન રહેતું હોય છે। પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ અને નર્મદા થકી પિયતનો લાભ મળતો થયો છે, ત્યારે પાટણ જિલ્લામાં ઉનાળુ ઋતુમાં અત્યારે 13012 હેક્ટર વિસ્તારમાં ચાલુ સાલે વાવેતર થયું છે, જેમાં મુખ્ય પશુપાલન આધારિત ઘાસચારાનું વાવેતર 8453 હેક્ટરમાં થયેલું છે, જ્યારે બાજરી પાક એટલે કે ઉનાળુ બાજરીનું વાવેતર 4025 હેક્ટરમાં થયેલું છે। ગત સાલ આ તબક્કે 12800 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું હતું। હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, ખાસ કરીને ઘાસચારામાં નરેગા યોજના હેઠળ પણ ખેડૂતોને લાભ મળવાપાત્ર છે। નાના સીમાંત અનુસૂચિત જાતિના ખેડૂતો હોય તો નેપિયર ઘાસનું વાવેતર કરે અને મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ પોતાની દરખાસ્ત કરે તો એમાં પણ સહાય મળવાપાત્ર છે। મગફળીનું પણ 65 હેક્ટર જેટલા વિસ્તારમાં ચાલુ સાલે વાવેતર થયેલું છે, આમ હજુ પણ વાવેતર વધવાની શક્યતા છે।